નમસ્કાર, હું દીપક. તમે જોઈ રહ્યા છો દીપક ઓડેદરા યુટ્યુબ ચેનલ. આજે આપણે વાત કરશું એક ઇમ્પોર્ટન્ટ ટોપિક કે 30 માર્ચ 2022ના રોજ સીબીડીટી એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ એટલે કે આપણો ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ એના દ્વારા એક સર્ક્યુલર બહાર પાડવામાં આવેલું હતું અને એમાં ક્લિયરલી મેન્શન કરેલું હતું કે જે એક્ઝિસ્ટિંગ પાન કાર્ડ છે એ પાન કાર્ડને ઇનઓપરેટિવ કરવાનું. એટલે કે ઘણા લોકો એવા છે કે એની પાસે બે પાન કાર્ડ છે અથવા તો બીજા કોઈના નામથી બોગસ પાન કાર્ડ છે. તો આવા બધા પાન કાર્ડને ઇનઓપરેટિવ કરવા માટે 30 માર્ચ 2022ના રોજ આ એક ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા સર્ક્યુલર બહાર પાડેલું હતું અને એમાં ક્લિયરલી લખેલું હતું કે 1 એપ્રિલ 2022થી 31 માર્ચ 2023 સુધીમાં તમારે તમારું આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક કરાવવું પડશે અને જો એ લિંક કરાવેલું નહીં હોય તો તમારે જેટલા બી ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન છે એ બધા રોકાઈ જશે. જો કોઈ તમારી ઇન્કમ ટેક્સમાં ફાઇલ પેન્ડિંગ હોય તો એનું રિટર્ન બી નહીં મળે. કોઈ રિટર્ન અપ્રૂવ થઈ ગયેલું છે બટ પ્રોસેસ થયેલું નથી તો એ બી રિટર્ન નહીં મળે. કોઈ પ્રોબ્લેમેટિક રિટર્ન તમે કરેલું છે અને એ બી જો બાકી હોય તો એ બી નહીં મળે. અને ઇન્કમ ટેક્સ જે તમારે ભરવાનો થશે એ બી હાયર રેટથી ઇન્કમ ટેક્સ ભરવો પડશે. ત્યારે 1 એપ્રિલ 2023થી કારણ કે તમારું જે પાન કાર્ડ છે એ ડીએક્ટિવ થઈ જાય અને પાન કાર્ડ ડીએક્ટિવ થઈ જશે તો આ બધું તમારે લાગુ પડશે. તો એના માટે 1 એપ્રિલ 2022થી 31 માર્ચ 2023 સુધીમાં મિનિમમ ફી એટલે કે 1000 રૂપિયો ફી ભરી અને તમારે આધાર કાર્ડ અને પાન કાર્ડને લિંક કરાવવું ફરજિયાત છે. તો આ આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક કઈ રીતના કરવું એના માટે એક હું પ્રોસેસ બતાવું છું. તો એ પ્રોસેસથી તમને માહિતી આવી જશે. તો એના માટે સૌથી પહેલાં તમારે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની વેબસાઇટ ખોલવાની રહેશે. તો એ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની વેબસાઇટ તમને લિંકમાં આપી દઉં છું. અને બીજું કે એ વેબસાઇટ પર આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક કરવાની પ્રોસિજર શું છે એની પણ એક લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો સૌથી પહેલાં આજે તમે જોઈ શકો છો આ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની આપણે એક વેબસાઇટ ખોલી છે અને અહીંયા સાઇટ પર તમે જોઈ શકો છો એક લિંક આધાર કાર્ડ સ્ટેટસ અને લિંક આધાર કાર્ડ. તો લિંક આધાર કાર્ડ સ્ટેટસમાં પહેલાં તમે તમારું આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક કરેલું છે કે નથી થયેલું એનું સ્ટેટસ જોઈ શકશો. અને નીચે બીજી લિંક આપેલી છે આધાર કાર્ડ લિંક કરવા માટે. તો એ લિંક પરથી તમે આધાર કાર્ડ અને પાન કાર્ડને જો લિંક કરેલા નહીં હોય તો લિંક કરી શકશો. તો એના માટે સૌથી પહેલાં સ્ટેટસનું જોઈએ. તો લિંક આધાર કાર્ડ પાન કાર્ડ સ્ટેટસ પર ક્લિક કરશો એટલે તમને એક વિન્ડો જોવા મળશે. ત્યાં તમારે આધાર કાર્ડ અને પાન કાર્ડની ડિટેલ્સ એન્ટર કરવાની રહેશે. અહીંયા તમારો પાન કાર્ડ અને અહીંયા આધાર નંબર આ ડિટેલ્સ એન્ટર કરી અને તમે આગળ પ્રોસેસ કરશો એટલે તમારો આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક કરેલા છે કે નથી તેનું તમને મળી જશે અને તમને એક મેસેજ બી જોવા મળશે. વ્યૂ લિંક સ્ટેટસ કરશું એટલે અહીંયા તમને સ્ટેટસ બતાવશે. ફોર એક્ઝામ્પલ મારો આધાર કાર્ડ અને પાન કાર્ડ ઓલરેડી લિંક છે તો અહીંયા બતાવી દેશે કે તમારું લિંક છે. જો તમારે આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક કરેલા નહીં હોય તો તમારે લિંક આધાર કાર્ડ પર જવાનું રહેશે અને એના માટે આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક કરવા જરૂરી છે. અને એમાં પણ તમારે આધાર કાર્ડ અને એમાં મોબાઈલ નંબર રજિસ્ટર્ડ હોવો જોઈએ. જો લિંક કરવામાં તમારે કોઈ પણ પ્રોબ્લેમ આવે નામ જન્મ તારીખ કે કોઈ પણ ડિટેલ્સ જો આધાર કાર્ડ અને પાન કાર્ડમાં મિસમેચ હશે એટલે કે ડિટેલ્સ મેચ નહીં થતી હોય તો તમે આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક કરાવી શકશો નહીં. તો એના માટે ક્યાં તો તમારે આધાર કાર્ડ અથવા તો પાન કાર્ડને અપડેટ કરાવવું પડશે અને અપડેટ કરાવ્યા પછી તમે એને લિંક કરી શકશો. તો આધાર કાર્ડ અપડેટ કેવી રીતના કરવું એનો મેં ઓલરેડી એક વિડીયો બનાવેલો જ છે અને વિડીયોની લિંક તમને ઉપર જોવા મળશે. એ લિંક પરથી તમે આધાર કાર્ડને ઓનલાઈન કેવી રીતે અપડેટ કરવું તે જોઈ શકશો. તો આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક કરવા માટે અહીંયા તમારે પાન કાર્ડ અને આધાર કાર્ડ નંબર એન્ટર કરીને વેલિડેટ કરવાનું. જો તમારે પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક હશે તો અહીંયા તમને ઓલરેડી કોઈ મેસેજ આવશે કે તમારું આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક કરેલું છે. અને જો તમારે આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક કરેલા નહીં હોય તો તમારે એની જે 1000 રૂપીસ ફી પેમેન્ટ કરવાની તે ફી પેમેન્ટ કરી અને તમે आया जे एक प्रोसेस बतावेली है आधार कार्ड ने पान कार्ड लिंक करवानी। ए प्रोसेस फॉलो करी अने तमे आधार कार्ड ने पान कार्ड ने लिंक करी शकशो। तो अँ कम्प्लीट माहिती साथ बतावेलू है कि अँ आधार कार्ड ने पान कार्ड नंबर एंटर करवानो। आधार कार्ड पान कार्ड नंबर एंटर करशो एटले तमने अँ एक मेसेज आवशे कि तमे पेमेंट करेलू है कि नहीं करेलू। जो एनी 1000 रुपीज फी पेमेंट करेली नहीं होय तो तमने पहला अँ पेमेंट करवानुं कहेशे कि तमारे 1000 रुपीज पे करवा पड़शे। तो पेमेंट माटेनी जे प्रोसिजर छे ए बी टोटल तमने अँ बतावेली है। पान कार्ड नंबर एंटर करवानो अने तमारो रजिस्टर्ड मोबाइल नंबर अँ एंटर करवानो। आ मोबाइल नंबर एंटर करशो अने कंटीन्यू करशो एटले तमारा मोबाइल नंबर पर ओटीपी आवशे अने ओटीपी तमारे एंटर करीने वेलिडेट करवानो। अने वेलिडेट कर्या पछी अँ तमारी जे डिटेल थशे पान कार्डनी अँ मळशे। ए प्रमाणे तमारे अहींया जे पेमेंट करवानुं छे ए पेमेंटनी अहींया कम्प्लीट प्रोसिजर आपेली छे। केटली फी छे पेमेंट ए तमारे अहींया 1000 रुपीज जे पेमेंट करवानुं 1000 रुपीज पेमेंट करवानुं। अने तमे पेमेंट कम्प्लीट थई जशे ई पछी तमारे आधार कार्ड अने पान कार्ड लिंक करवा माटेनुं फरीथी अहींया प्रोसेस करवानी रहेशे। एटले 3 થી 4 દિવસમાં तमे पेमेंट करेलुं प्रोसेस थई जशे। ए पछी अहींया तमने मळशे के तमे अहींथी आगळ प्रोसेस करी शको छो। तो ये तमे फी भरी देशो ए पछी तमने आधार कार्ड लिंक करवा माटेनो अहींया ऑप्शन मळी जशे। अहींया जोई शको छो तमे फी पेमेंट थई जाय एटले तमारे पान कार्ड ने आधार डिटेल अहींया एंटर करशो अने प्रोसीड करशो एटले तमने अहींया ऑप्शन मळशे। आधार कार्ड में प्रमाण जो तमारू नाम हशे ते तमारे नाम एंटर करवानुं, तमारो मोबाइल नंबर एंटर करवानो। अने जो तमारे जूनो आधार कार्ड होय अने खाली एमां आधार कार्डनुं बर्थ ईयर ज नाखेलुं होय कि खाली पूरी आखी बर्थ डेट ना होय अने खाली एनुं वर्ष ज लखेलुं होय क्या वर्ष में जन्म थयेलो छे तो अहींया तमारे ऑप्शन अहींया टीक करवुं पडशे अने तमारे अहींया आधार कार्ड लिंक करवुं पडशे। ए तमे लिंकनी प्रोसेस करशो एटले तमारा रजिस्टर्ड मोबाइल नंबर पर एक ओटीपी आवशे अने ए ओटीपी तमारे अहींया एंटर करवानो रहेशे। एटले जेवो ओटीपी तमे एंटर करशो एटले तमने अहींया तमारी जे आधार कार्ड पान कार्ड रजिस्टरनी रिक्वेस्ट छे ते तमारी रिक्वेस्ट लई लेशे अने यूआईडीआई एटले के आधार कार्ड डिपार्टमेंटमां रिक्वेस्ट जाशे अने तमे एनुं स्टेटस जे आपणे आगळ बतावेलुं ए रीतना तमे एनुं स्टेटस ट्रेक करी शको छो। अने जो तमारो आधार कार्ड कोई बीजा पान कार्ड साथे लिंक करेलुं हशे तो ये भी तमने आ मेसेज जोवा मळशे कि आधार कार्ड से कोई बीजा पान कार्ड साथे ऑलरेडी लिंक से। तो एना माटे भी अगर जो तमारो न होय अथवा तो तमारे जे पान कार्ड साथे लिंक करावेलुं छे एनी साथे लिंक करेलुं नहीं होय तो ये भी तमारे पहला डीलिंक कराववुं पड़शे अने डीलिंक करावी अने फरी पाछुं तमारे जे पान कार्ड अने आधार कार्डने लिंक करवाना छे एना माटे लिंक करवानी फरीथी तमारे आखी प्रोसेस करवी पड़शे। तो आ एक विडियो एना माटे जतो कि जे लोकोने आधार कार्ड पान कार्ड लिंक करवानुं बाकी होय ते फटाफट 31 मार्च 2023 पहेला पूरुं करी देजो। नहीतर एना माटे तमारे जे एडिशनल पेनल्टीज के तमारुं जे आईटी रिटर्न्स बाकी रहेलुं होय के ते बधुं ज तमने कोई मळशे नहीं अने जो तमारे एनो डिसएडवांटेज रहेशे जो तमे लिंक करावेलुं नहीं होय। तो फटाफट आ विडियो जोई तमे ऑनलाइन आधार कार्ड अने पान कार्ड लिंक करी दो अने लिंक करवामां जो क्यांय पण तमने समस्या आवती होय तो फटाफट मने कॉमेंट में जणावजो जेथी करीने हूँ तमने हेल्प करी सकूँ। धन्यवाद।